ગુજરાતમાં 1 થી 5 જાન્યુઆરી વચ્ચે ફરી થઈ શકે છે કમોસમી વરસાદ. જી હા, 5 દિવસ કંઈક નવા જૂની થવાના એંધાણ અંબાલાલ પટેલે સૂચવ્યા છે. ત્યારે આજનો વિડીયો ખાસ જરૂરી બની જાય છે કે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જે 5 દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, આ વરસાદ ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લાઓને નુકસાન પહોંચાડી શકે છે તેના વિશે વિસ્તારથી વાત આજે આપણે ખાસ વિડીયોમાં કરીશું. જો તમે પણ ગુજરાતની પળેપળની અપડેટ મેળવવા માંગતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 થી 5 જાન્યુઆરીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં બીજી કઈ કઈ તારીખોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે અને આખો જાન્યુઆરી મહિના દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળજો. પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સરકારી યોજનાની તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું પણ ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરી તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં પડેલા કમોસમી વરસાદે હજારો ખેડૂતોને રોડાવ્યા છે, ત્યારે ડિસેમ્બર મહિનો પણ ખેડૂતો માટે આફત લઈને આવ્યો છે. ગુજરાતમાં ખેડૂતોના શિયાળુ પાક પર ફરી મોટું સંકટ છવાયું છે. ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા એક એવી આગાહી કરવામાં આવી છે કે જે ખેડૂતો માટે જે છે તે ચિંતાકારક ગણી શકાય છે, એટલે કે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નવું વર્ષ ખેડૂતો અને તેના પાક માટે નવી મુસીબત લઈને આવી શકે છે. ખાસ કરીને જે જગ્યાએ માવઠું થવાનું છે તે જિલ્લામાં સૌથી વધારે જીરુનું વાવેતર કરવામાં આવ્યું છે. જીરુના પાકને કમોસમી વરસાદ સૌથી વધારે નુકસાન કરતો હોય છે. ત્યારે હું ક્યાં જિલ્લાની વાત કરી રહી છું તેના વિશે પણ તમને વિસ્તારથી કહીશ, પરંતુ આ ક્યાં ક્યાં જિલ્લા જે છે તેમાં વરસાદ પડવાનો છે પહેલાં તેમના નામ જાણી લઈએ. અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 થી 5 જાન્યુઆરીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. તમને એ પણ ખાસ જણાવી દઉં કે 2 દિવસ પહેલાં એટલે કે 22 તારીખે પણ સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લાના અમુક ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે અને ફરી એ જ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 6 જાન્યુઆરીથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, એટલે કે માત્ર 1 થી 5 તારીખ નહીં પરંતુ 6 તારીખથી પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. છેક ઉત્તરાયણ સુધી ફરીથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. વાતાવરણમાં મોટો પલટો આવશે. આ સમયે અરબ સાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. 29 ડિસેમ્બરે હાર્ડ થીજવતી ઠંડીની શક્યતા જોવામાં આવી રહી છે અને ગુજરાતના ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડી વધશે. અંબાલાલ પટેલે ઠંડીની સાથે સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે માવઠું થવાની શક્યતા રહેશે. જોકે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે, પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાનમાં સક્રિય થતાં ઉત્તરીય પર્વતોમાં માવઠું થશે અને રાજસ્થાનમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. તો હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. જ્યાં માવઠું થવાની શક્યતા છે તે જિલ્લામાં ઠંડીનો અનુભવ થશે. 25 ડિસેમ્બરથી ગુજરાતમાં આકરી ઠંડી પડે તેવી પણ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.
પરંતુ ઠંડી તો નહીં પરંતુ ખેડૂતોને જે છે તે માવઠાનો માર સતાવી રહ્યો છે. ફરી એક વખત જો માવઠું થયું તો ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થઈ શકે છે. એવું નથી કે શિયાળુ તમામ પાકને વરસાદ અથવા ઠંડી ફાયદો કરતા હોય. જીરા જેવા કોઈ એવા પણ પાક હોય છે જેને માવઠારૂપી વરસાદ પારાવાર નુકસાન કરતો હોય છે. આ વર્ષે અને ગયા વર્ષે જીરાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. તો વાત એ છે કે ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો ક્યાંક છીનવાઈ ન જાય. ભર શિયાળે દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે, ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલ પટેલે આગામી 24 કલાક માટે માવઠાની આગાહી આપી છે. 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા કમોસમી વરસાદ આવી શકે છે. ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે. ફરીવાર વાવાઝોડું આવવાની પણ શક્યતા છે. વાવાઝોડું લો પ્રેશર બની શકે છે અને અલ્નિનોના કારણે સિસ્ટમ સક્રિય થશે. આ ઉપરાંત અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી જે છે તે ઠંડીની સાથે વ્યક્ત કરી છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર આવવાના કારણે તાપમાનમાં સતત વધઘટ થઈ રહી છે. ગત ચોમાસાની પેટર્નના કોયડા સમાન રહી હતી તેમ શિયાળાની ઋતુ પણ કોયડા સમાન રહેશે. તાપમાનમાં વધઘટ થયા કરશે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવવા જોઈએ તેવા આવ્યા નથી, જેના કારણે ઠંડી વધી નથી અને 29 થી 31 ડિસેમ્બરના દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે. 5 અને 6 જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો 7 થી 10 જાન્યુઆરીના દક્ષિણ ભારતમાં વરસાદના કારણે મુંબઈનું હવામાન પલટાશે, જે બાદ 10 થી 13 જાન્યુઆરીમાં ફરી ગુજરાત રાજ્યના હવામાનમાં પલટો આવશે. માવઠાની આફત અંગે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને 22 થી 24 ડિસેમ્બરના માવઠું થવાની શક્યતા રહેશે. પરંતુ એ મુજબ માવઠું તો થયું છે પરંતુ માત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોઈ કોઈ ગામડામાં આની અસર જોવા મળી છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે અને હવામાન જે છે તે ફરી વિપરીત પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે. અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનાના વાતાવરણ અંગે આગાહી કરી દીધી છે અને જણાવ્યું છે કે જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, ઉત્તરાયણની આસપાસ હવામાનમાં પલટો પણ આવશે અને ફેબ્રુઆરી મહિનામાં 5 તારીખ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. એટલે કે આખો જાન્યુઆરી મહિનો જે છે તેમાં વાતાવરણમાં ઉલટપુલટ જોવા મળશે. ભારે હિમવર્ષાના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. પશ્ચિમી વિક્ષેપોને કારણે આખો મહિનો વાતાવરણ જે છે તે પલટો આવશે. અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર શિયાળામાં માવઠું થવાની આગાહી કરી છે. ડિસેમ્બર મહિનામાં 22 થી 24ની વચ્ચે જોરદાર કમોસમી વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી અને તે મુજબ દેવભૂમિ દ્વારકામાં માવઠું પણ જોવા મળ્યું હતું. જાન્યુઆરી મહિનો પણ એકદમ ઠંડો રહેવાની આગાહી કરવામાં આવી છે. સાથે 27 થી 29 તારીખમાં દક્ષિણ ભારતમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદ પણ પડશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી માવઠાનો ખતરો છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિયાળુ પાકના વાવેતર વિશે જો વાત કરીએ તો ઓછા પાણીની જરૂરિયાતવાળા જીરુના પાકનું સૌથી વધુ વાવેતર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો મહદઅંશે ખેતી પ્રધાન રહ્યો છે, જેના 70% લોકો ખેતીના વ્યવસાયમાં રોકાયેલા છે, જ્યારે અનેક ખેતમજૂર પરિવારો પણ ખેતી પર જીવન નિર્વાહ કરી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિ પાકનું વાવેતર જિલ્લાની કુલ ખેતી લાયક જમીનના 65.87% એટલે કે 1,62,000 હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે, જેમાં સૌથી વધુ જીરુનું વાવેતર થયું છે. આ વર્ષે કેટલાક વિસ્તારમાં પાછોતરો વરસાદ ખેંચાતા ખેડૂતોના પાણી ઓછા હોય અને ઓછા પાણીની જરૂરિયાતવાળા અને ગત વખત રેકોર્ડ ભાવ આવેલા તે જીરુનું વાવેતર સૌથી વધુ થયું છે. કુલ 1,62,000 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે, તેમાં 1,10,000 હેક્ટર જમીનમાં માત્ર જીરાનું વાવેતર કરવામાં આવ્યું છે. હવે તમે વિચારી શકો છો કે બાકીના 52,000 હેક્ટર જમીનમાં જ અન્ય પાકો વવાયા છે, જ્યારે ચણાનું વાવેતર 19,000 હેક્ટરમાં તથા ધાણા
14,000 હેક્ટરમાં અને ઘઉં સૌથી ઓછા 5,000 હેક્ટરમાં વાવવામાં આવ્યા છે. જો કે ખેડૂતોને સિંચાઈની સગવડો મળતી હોય તથા ખેડૂતો જાતે પિયત સિંચાઈ મંડળીઓની મદદથી જરૂર પડીએ ડેમોમાંથી પાણી મેળવી શકતા હોય, સિંચાઈના લાભો જ્યાં વધુ છે ત્યાં મોટું વાવેતર થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ વાવેતર કલ્યાણપુર તાલુકામાં થયું છે. ત્યારબાદ બીજા નંબરે ખંભાળિયા અને ત્રીજા નંબરે ભાણવડ અને સૌથી ઓછું દ્વારકા તાલુકામાં નોંધાયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે આ વખતે અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે વાદળો બનતા રહ્યા છે અને વાદળો મધ્યમ તથા ઊંચા લેવલ પર હતા, જેના કારણે વરસાદ ન થયો. આપણે 22 અને 24 ડિસેમ્બરની વાત કરી રહ્યા છીએ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે પણ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર હોવું જોઈએ, તેના કરતાં હાઈ પ્રેશર રહે છે, એટલે એશિયાના ઠંડા પવનના કારણે ઠંડી અનુભવાઈ હતી. જો કે 25 ડિસેમ્બરથી વધુ ઠંડી અનુભવાશે, તેમજ 27 થી 28 ડિસેમ્બરે વાદળછાયું વાતાવરણ રહેશે અને 29 ડિસેમ્બરે ઠંડીનો ચમકારો વધશે. પરંતુ અરબ સાગરમાં ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીની શરૂઆતમાં લો પ્રેશર બનવા જઈ રહ્યું છે. આ સિસ્ટમ મજબૂત બનશે અને બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનવાની શક્યતા છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 1 થી 5 જાન્યુઆરીના એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને 11 જાન્યુઆરી આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર સાનુકૂળ હશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તર ભારતથી ગુજરાત સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. જો કે ભારતના મોટા ભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે. 7 થી 9 જાન્યુઆરીના મુંબઈથી કર્ણાટક સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં પવનો આવશે. કમોસમી વરસાદ ત્યારે થાય છે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત હોવું જોઈએ, અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાંથી આવતા વાદળો નીચે હોવા જોઈએ, પવન અને સાયક્લોનિક સર્ક્યુલેશન સાનુકૂળ હોવા જોઈએ, ત્યારે કમોસમી વરસાદ થતો હોય છે. જો કે 11 જાન્યુઆરી આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેમાં કેટલાક પરિબળો સાનુકૂળ બની રહ્યા છે. ત્યારે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને ખેડૂતોને ખાસ અગત્યની એ સૂચના આપવાની છે કે ખેડૂત મિત્રોએ જો અત્યારે પોતાના પાકને પિયત આપવાનું શરૂ કર્યું હોય તો આ પિયત ન આપવું જોઈએ. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થયો તો જીરા જેવા પાકને નુકસાન થઈ શકે છે. સાથે સાથે હજુ પણ ખેડૂતોએ પોતાનો પાક ન સાચવ્યો હોય તો એ પણ સાચવી લેવો જોઈએ. અને વધુમાં કહીએ તો ખેડૂત મિત્રોએ સાવચેતી રૂપે તમામ પગલાં લેવા જોઈએ, જેનાથી તમારા શિયાળુ પાકને નુકસાન થતું બચી શકે. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર એટલે કે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જો ફેસબુક ઉપર તમે આ વિડીયો જોઈ રહ્યા હો તો ખાસ કરીને પેજને ફોલો કરી દેજો, કારણ કે આ પેજ અને ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ સબસ્ક્રાઇબ અથવા ફોલો કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.